આઈક જેમ કે અધ્યક્ષ સાહેબે અને ઓએસડી સાહેબે જણાવ્યું કે આ એક એવોર્ડ વિનિંગ એપ્લિકેશન છે, રાષ્ટ્રીય કક્ષાનો એક એવોર્ડ આપને આ કાર્ય માટે મળ્યો છે અને એ માટે હું તમામ શાળાઓને અભિનંદન આપું છું. આ માર્ગદર્શનના કાર્યક્રમમાં ટેકનિકલ બાબતોમાં શું શું આવરી લેવામાં આવશે એની આ એક અંતર્મણિકા છે. એક લોગિન પેજ, એક સર્ચ પેજ, એક માર્ક્સની એન્ટ્રીનું પેજ અને એક રિપોર્ટનું પેજ. ખૂબ જ નાનકડી એપ્લિકેશન છે, કેમ કે આ સોફ્ટવેરને ચલાવવા માટે આપણે ઓલરેડી ઇન્ટરનલ માર્ક્સના આ વિદ્યાર્થીઓના માર્ક લેવા માટે આપણે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન, શાળાનું રજિસ્ટ્રેશન, સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન આ બધા જ કાર્યો પૂરા કરી દીધા છે. ફક્ત માર્ક લેવાના બાકી છે. એટલે કે નાનકડી એપ્લિકેશન છે જેની અંદર 3-4 મુખ્ય સ્ટેપ્સ છે જેના થ્રુ આપણે જઈશું. સૌથી પહેલું લોગિન પેજ છે જ્યાં આપનો સ્કૂલનો ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ એન્ટર કરી અને લોગિન કરશો. એની નીચે ક્લિક હિયર ટુ રીસેટ પાસવર્ડ કરીને લિંક છે જ્યાંથી આપ આપનો પાસવર્ડ રીસેટ કરી શકશો. કેમ કે આ વિદ્યાર્થીઓના માર્ક્સની એન્ટ્રીનું સોફ્ટવેર છે, ખૂબ જ સિક્યોર રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. દર 24 કલાકે આપનો પાસવર્ડ એક્સપાયર થઈ જશે. દર 24 કલાકે આપનો પાસવર્ડ એક્સપાયર થઈ જનાર છે એટલે આપણે આ પાસવર્ડ રીસેટ કરીને આપણા મોબાઈલ અથવા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર મંગાવવાનું રહે છે. એની મેથડ જે છે એ આ પ્રમાણેની છે કે જેમાં આપણે આપનો ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર અને ઇન્ડેક્સ નંબર એન્ટર કરીને રીસેટ કરવાનો છે. અંદાજે 5-10 સેકન્ડમાં આપના મોબાઈલમાં આપનો પાસવર્ડ આવી જશે. 15 મિનિટથી વધુ સુધી જો આપને આ પાસવર્ડ ન મળે તો આપણે ફરી જનરેટ કરી લેવો. પાસવર્ડ ફરી જનરેટ કરતાં પહેલાં આપનો મોબાઈલ સ્વિચ ઓન છે એ નેટવર્કમાં છે, બાકીના SMS ફોન કોલ્સ આવે છે એની ખાતરી કરી લેવી. ગયા વર્ષે ખૂબ સારી રીતે આ કામ કરવામાં આવ્યું હતું, કોઈ પણ પ્રકારની ભૂલ થઈ નથી અને 10 જ દિવસની અંદર આપણે 10 લાખ વિદ્યાર્થીઓની એન્ટ્રી એટલે કે 60 લાખ માર્ક્સની એન્ટ્રી સ્વીકારી હતી અને ખૂબ સારી રીતે આ કાર્ય કર્યું હતું. પાસવર્ડ જે છે એ કેસ સેન્સિટિવ નથી, એટલે કે કેપિટલ કે સ્મોલમાં કોઈ પણ માપ લખી શકશો. પાસવર્ડ આલ્ફા ન્યુમેરિક છે એટલે કે 1-0 1-2-3-4-5-6-7-8-9 અને 0 આવા આ પ્રકારના અંક અને ઇંગ્લિશ માં કેપિટલ અથવા સ્મોલમાં આપણે એ એન્ટર કરવાનું છે. આલ્ફા ન્યુમેરિક કોમ્બિનેશન સાથેનો પાસવર્ડ છે. આપ જેમ મેં જણાવ્યું એમ મોબાઈલ અથવા ઈમેલ પર આ મંગાવી શકો છો પાસવર્ડ. આપણે કોઈ પણ DEO કચેરીનો બોર્ડનો કોઈનો સંપર્ક કરવાનો રહેતો નથી. આપના શાળા રજિસ્ટ્રેશનમાં રજિસ્ટર કરેલા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી પર જ આ પાસવર્ડ આપને મળી શકશે. જો કોઈ કારણસર આપની આ માહિતી બદલાઈ હોય તો આપ અત્યારે જ લોગિન કરી એટલે કે આમાં એન્ટર થતાં પહેલાં, લોગિન થતાં પહેલાં આપના શાળા રજિસ્ટ્રેશનમાં જઈ આપનો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી જે કંઈ પણ બદલવાનું હોય બદલી નાખવાનું છે. આ બંને જો આપણે ખોટા ભરેલા હોય અથવા બંને બદલાયા હોય તો આપણે બોર્ડની શાળાની અંદર શાખાનો સંપર્ક કરવાનો રહે છે અને આપણી માહિતી આપણે અપડેટ કરાવવાની રહેશે. પાસવર્ડ રીસેટ કર્યા બાદ 24 કલાક ની અંદર આ પાસવર્ડ જાતે જ રીસેટ થઈ જશે. આપના લોગિન કર્યાના 24 કલાક બાદ આપની એપ્લિકેશનમાં ભરેલા આપના માર્ક્સને સિક્યોર રાખવા માટે આપના તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ ભરાઈ જાય અથવા આજે દાખલા તરીકે 100 માંથી 50 વિદ્યાર્થીના માર્ક ભરવાના છે અને આજે 50 ના માર્ક ભરી દીધા છે અને બાકીની એન્ટ્રી કાલ કરવાની છે તો આપ પાસવર્ડ રીસેટ કરી અને રાખી શકો છો, જેથી આપના નહીં અને કોઈ બીજી શાળાના અથવા બીજા લેપટોપ કમ્પ્યુટર પર જો આપ માર્ક્સ એન્ટર કરતા હોય તો પણ એ સિક્યોર રહેશે, કેમ કે આપના મોબાઈલ પર મોકલેલા પાસવર્ડ સિવાય આ સોફ્ટવેર ખુલશે નહીં. એને જનરલી કોમન ટર્મ્સમાં OTP કહેવાય છે, 1-time પાસવર્ડ, જે બેન્કિંગ અને એ બધા સોફ્ટવેરમાં વપરાતો હોય છે એટલે આપણે એટલું સિક્યોર અને રાખેલું છે. એકવાર આઈડી અને પાસવર્ડથી લોગિન કર્યા બાદ આપને આ પ્રમાણેની સ્ક્રીન દેખાશે જ્યાં આપણે વિદ્યાર્થીને સર્ચ કરી શકશો. આપના વિદ્યાર્થીને
ઘણી વખતે એવું જોવા મળેલું છે કે જ્યારે લોકો માર્ક્સની એન્ટ્રી કરે, શાળાઓ જ્યારે માર્ક્સની એન્ટ્રી કરે ત્યારે બુદ્ધિ માહિતી ભરતા હોય છે, એની જરૂર નથી. આપ ફક્ત માર્ચ 2015 સિલેક્ટ કરીને સર્ચ કરશો તો પણ આપને આપના તમામ વિદ્યાર્થીઓનું લિસ્ટ દેખાઈ જશે. આપ મીડિયમ અને સ્ટુડન્ટ ટાઈપ સિલેક્ટ કરશો તો પણ આપને એ પર્ટિક્યુલર મીડિયમના અથવા પર્ટિક્યુલર સ્ટુડન્ટ ટાઈપના વિદ્યાર્થીઓ મળી રહેશે અને આપ એની માર્કની એન્ટ્રી કરી શકશો. બેસ્ટ પ્રેક્ટિસ તરીકે આપે માર્ચ 2015 સિલેક્ટ કરી, મીડિયમ સિલેક્ટ કરવું અને સ્ટુડન્ટની ટાઈપ સિલેક્ટ કરવી, જેમ કે રેગ્યુલર, રિપીટર, પ્રાઇવેટ, રિપીટર, પ્રાઇવેટ રેગ્યુલર અને આઇસોલેટેડ, આ 5 કેટેગરીના વિદ્યાર્થીઓ આપણે ત્યાં હોય છે. પછી ઉપરની ભાગે આપ જોઈ શકો છો ક્લિક હિયર ટુ વ્યૂ સ્ટુડન્ટ્સ ડેટા કરીને એક લિંક છે. ત્યાં ક્લિક કરીને આપ આખી યાદી જે છે એ ડાઉનલોડ કરી શકો છો. તો જ્યારે આપ સોફ્ટવેરમાં માર્ક્સ ભરવાની શરૂઆત કરો ત્યારે અહીં ક્લિક કરી અને આખું લિસ્ટ આપ ડાઉનલોડ કરી શકો છો. એની સામે માર્ક્સ વિદ્યાર્થીના ભરી અને રાખી શકો છો અને ત્યારબાદ બધા જ માર્ક્સ એન્ટર કર્યા બાદ ફરી અહીંયા ક્લિક કરી અને આપ એની યાદી મેળવી શકો છો. સર્ચ પર ક્લિક કર્યા પછી બાજુમાં જે એક્સેલનું સિમ્બોલ આપેલું છે નાનકડું, ત્યાં આપ ક્લિક કરો તો નીચેનું જે આખું ટેબલ છે, આપણે જે કંઈ પણ દેખાય છે આખું એક્સપોર્ટ થઈ અને આપને મળી શકે છે, જેથી આપને ખબર પડે કે કોઈ વિદ્યાર્થીને માર્ક ભરવાના રહી જાય છે કે કેમ. ઉપર જ્યાં સ્ટુડન્ટ્સ પેન્ડિંગ ફોર માર્ક્સ કેપ્ચરિંગ કરીને લખેલું છે ત્યાં આપના કુલ વિદ્યાર્થીઓ દેખાશે, જેમાં રેગ્યુલર, રિપીટર, આઇસોલેટેડ, પ્રાઇવેટ રેગ્યુલર અને પ્રાઇવેટ રિપીટર એમ 5 કેટેગરીમાં દેખાશે. ગયા વર્ષે એવું હતું કે જેટલા વિદ્યાર્થીઓની સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન આપે કર્યું હતું એ બધા જ વિદ્યાર્થીઓ અહીંયા દેખાતા હતા. આ વર્ષે અમે એમાં થોડોક સુધારો કર્યો છે કે જે વિદ્યાર્થીઓના માર્ક્સ કેપ્ચર કરવાના છે એ જ વિદ્યાર્થીની માહિતી ત્યાં આપણે દેખાશે. એટલે કે સ્ટુડન્ટ્સ પેન્ડિંગ ફોર માર્ક્સ કેપ્ચરિંગના હેડરની નીચે દરેક કેટેગરીમાં આપનો કાઉન્ટ 0 થવો જોઈએ, કે કોઈ પણ વિદ્યાર્થી માર્ક્સ એન્ટર કરવા, કોઈ પણ વિદ્યાર્થીના માર્ક્સ એન્ટર કરવાના બાકી નથી. ઉપર જે કેટેગરીમાં બતાવશે ત્યાં આપના બાકી રહેલા વિદ્યાર્થીઓના નામ બતાવશે. રેગ્યુલરનું જે આપણું કાઉન્ટ છે સ્ટુડન્ટનું એ આપે જેટલા આવેદનપત્રો ભર્યા છે એટલું જ હશે, એપ્રૂવ કરેલા તમામ વિદ્યાર્થીઓનું કાઉન્ટ ત્યાં હશે. રિપીટર જે છે એમાં ફક્ત એ જ વિદ્યાર્થીઓના નામ હશે કે જેમાં શાળાના વિષયના માર્ક્સ ભરવાના છે, સ્કૂલના વિષયના માર્ક્સ ભરવાના છે. આઇસોલેટેડમાં પણ એવું જ છે, પ્રાઇવેટ રિપીટર અને પ્રાઇવેટ રેગ્યુલરમાં પણ એવું જ છે. હવે આપણે જોઈશું કે આ સર્ચ કર્યા બાદ આ પ્રકારની યાદી આપણને દેખાય છે, જેમાં છેલ્લી કોલમ જે છે ત્યાં એડિટનું બટન આપેલું છે, જેના પર ક્લિક કરી અને આપણે વિદ્યાર્થીના માર્ક્સ ભરવાના છે અને વ્યૂ કરી અને આપ એની માહિતી જોઈ શકો છો. દરેક વિદ્યાર્થીના નામ, એની ટાઈપ, એના રોલ નંબરની ઉપર જે છે એ એક હેડર આપેલું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ જોઈ શકો છો સ્ટુડન્ટ્સ નેમ, સ્ટુડન્ટ ટાઈપ, એપ્લિકેશન નંબર. એના પર ક્લિક કરવાથી એ વિદ્યાર્થીની માહિતી શોર્ટ થાય છે, એટલે આપે વિદ્યાર્થીના નામ પ્રમાણે માર્ક ભરવાના છે કે વિદ્યાર્થીના ટાઈપ પ્રમાણે માર્ક ભરવા છે, એપ્લિકેશન નંબર પ્રમાણે ભરવા છે, આપ જેમ ઈચ્છો એમ એનું શોર્ટિંગ એટલે કે આલ્ફા ન્યુમેરિકલ ABCD પ્રમાણે ગોઠવાઈ જશે. માર્ક્સની એન્ટ્રી કરવા માટે છેલ્લી બે કોલમ જે છે ત્યાંથી એન્ટ્રી કરવાની છે. સ્કૂલ કોમ્પ્રિહેન્શન ઇવેલ્યુએશન જે છે એમાં 30માંથી વિદ્યાર્થીએ જે ગુણ મેળવ્યા છે એ આપણે ભરવાના છે. અને છેલ્લી કોલમ જે છે ત્યાં એ વિદ્યાર્થીએ જે પ્રેક્ટિકલમાં અને શાળાના વિષયમાં માર્ક મેળવ્યા છે એ ભરવાના છે. જ્યારે આપ કોઈ પણ ડ્રોપડાઉન પર ક્લિક કરશો, અચ્છા ડ્રોપડાઉન મેન્યુ એટલે કે જેના પર ક્લિક કરીને નીચે લિસ્ટ ખુલે એ પ્રકારના મેન્યુને ડ્રોપડાઉન મેન્યુ કહેવાય. એ પ્રકારે અહીંયા આપણે ગોઠવેલું છે, જેમાં AB એટલે કે એબસેન્ટ, NA એટલે કે નોટ એપ્લિકેબલ અને 0 થી 30 સુધીના માર્ક છેલ્લીથી બીજી કોલમમાં દેખાશે અને છેલ્લી કોલમમાં 0 થી 50 સુધીના માર્ક્સ દેખાશે.
आप ड्रॉप डाउन में सिलेक्ट करी शको छो अने टाइप पण करी शको छो जेम आपने सरळता रहे ए प्रमाणे आप मार्क्स नी एंट्री करी शको छो। विद्यार्थी ना इंटरनल मार्क, प्रेक्टिकल मार्क अने ग्रेड त्रणे नी एंट्री आ फॉर्म में करवानी छे। ग्रेड में वेल्यूज अने स्किल्स एनी एंट्री आपे अहींया करवानी छे। ए बी सी ત્રણ પ્રકારના ગ્રેડ આપણે આપીએ છીએ અને એ બી એટલે કે એબસેન્ટ જે છે એના પણ જો વિદ્યાર્થી ગેરહાજર હોય તો આપણે અહીંયા માર્ક્સ આપીએ છીએ। શક્ય નથી પ્રેક્ટિકલી એબસેન્ટ હોય શક્ય નથી એને જે છે એ આપણે એ કેસમાં સિલેક્ટ કરીશું જેમાં શાળા કાં તો વિદ્યાર્થીની માહિતી ખોટી અપાઈ છે અને વિદ્યાર્થીને આપણે રદ બાતલ કરેલો અથવા આપણે એનું રજીસ્ટ્રેશન કોઈ સંજોગોમાં ફેરવી અને ફરીવાર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંપર્કમાં રહીને કરેલું છે અને અહીંયા આપેલા વિદ્યાર્થીની માહિતી તદ્દન ખોટી છે। એ કેસમાં આપેલા બધા જ ખાનામાં એને ભરી અને ત્યાં સેવ કરી દેવાનું છે। બધા જ માર્ક એડ કર્યા બાદ જ્યારે આપ સબમિટ કરશો ત્યારે માર્ક્સ એડિટ સક્સેસફુલી એવો આ પ્રકારનો એક મેસેજ આવશે। ફાઇનલી જ્યારે આપ બધા જ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ માર્ક્સ ભરી દો છો ત્યારે વ્યૂ ઉપર ક્લિક કરી અને આપ એના માર્ક્સ જોઈ શકો છો। આચાર્યશ્રી બધા જ વિદ્યાર્થીના માર્ક જે આપ્યા છે એકવાર ખરાઈ કરી અને જોઈ લેવા। શાળાના જે વર્ગ શિક્ષક છે એમણે પણ આ વાતની ખાતરી કરી લેવી કે બધા જ વિદ્યાર્થીઓના માર્ક્સ આપવામાં આવ્યા છે અને ભરી દેવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓની કોપી જે છે એ આપ રાખી શકો છો પ્રિન્ટ કાઢીને। આપ જોઈ શકો છો કે પ્રિન્ટ બટન પર ક્લિક કરવાથી આપણે તમામ આખા ફોર્મની જે કોપી છે એ પ્રિન્ટમાં મળી જશે। નીચે એક બોક્સ આપેલું છે રિમાર્ક્સ કરી, જ્યાં આપણે એવા પ્રકારની રિમાર્ક લખવાની છે કે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીનું આવેદનપત્ર લખતી વખતે માર્ક ભરવાની ભરતી વખતે આવેદનપત્ર ભરતી વખતે વિષય જે છે ખોટો ભરાયો હતો અને આપે માધ્યમિક શિક્ષણ બોર્ડ વડોદરાની કચેરીએ જઈ અને એ વિષયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાવ્યો હોય એવા ખાસ કિસ્સામાં એ વિષયની સામે એને લખી અને નીચે રિમાર્ક્સની અંદર નવો જે વિષય એ વિદ્યાર્થીનો બદલેલો છે એ લખવાનો છે, એના માર્ક્સ લખવાના છે અને માધ્યમિક શિક્ષણ બોર્ડની વડોદરા કચેરી ખાતે રૂબરૂ જઈ અને જમા કરાવવાનું છે અને ત્યાં આપે એની જાણ કરવાની છે જેથી એ વિષયનો કંઈ ફેરફાર કે જે કંઈ પ્રકારનો ફેરફાર છે એ ત્યાં જમા થાય અને આગળ પરિણામ તૈયાર કરતી વખતે એની કોઈ મુશ્કેલી ન પડે। રિપોર્ટ્સ જનરેટ કરવા માટે જ્યારે આપ ક્લિક કરશો ત્યારે આપણે આ પ્રકારની સ્ક્રીન દેખાશે જેમાં આઉટ ઓફ 30 માર્ક્સનું લિસ્ટ અને આઉટ ઓફ 50 માર્ક્સનું લિસ્ટ મીડિયમ વાઇઝ આપ પ્રિન્ટ કરી શકશો। જે આપણે પ્રિન્ટ કરી નીચે એક્સપોર્ટ બટન પર ક્લિક કરી અને જોઈ લેવાનું છે અને સાચવી રાખવાનું છે। આ માર્ક્સની જે છેલ્લી યાદી છે એ આપણે પ્રિન્ટ આઉટ કરી અને રાખી મૂકવાની છે જેથી કોઈ પણ પ્રકારના માર્ક્સના ફેરફાર ની બાબત આવે ત્યારે આપ એને રજૂ કરી શકો કે આપે આ માર્ક્સ ઓનલાઈન ભરેલા હતા અને એને સબમિટ કરી દેવાનું છે। આ સબમિટ કર્યા બાદ આપ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ફેરફાર કરી શકતા નથી, છતાં જો કોઈ કેસમાં આપનાથી ભૂલ થઈ હોય અને કોઈના માર્ક ફેરવવાના હોય તો ટિક માર્ક જે આપણે કર્યું છે એ કાઢી અને ફરી સબમિટ કરવાનું છે જેથી એડિટનું બટન જે છે બાજુમાં એ ઇનેબલ થઈ જશે એટલે કે આપણે દેખાશે અને વિદ્યાર્થીના માર્ક્સ એડિટ કરી શકશું। ફરી એકવાર કહું, જ્યારે આપ ફાઇનલ ડિક્લેરેશન આપી દો છો કે તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ એન્ટર થઈ ગયા છે અને સબમિટ કરી દેજો પછી એડિટનું બટન એક્ટિવ રહેતું નથી, તો આ કેસમાં આપે જો કોઈ વિદ્યાર્થીના માર્ક બદલવાના થાય અથવા કોઈ સુધારો કરવાનો થાય તો એ ટિક માર્ક કાઢી અને સબમિટ કરવાનું છે પછી એડિટ કરવાનું છે અને ફરી આપનું ડિક્લેરેશન જેમ હતું એમ ટિક કરીને નાખી દેવાનું છે। આખું આ બધી અગત્યની બાબતો હતી। ફરી 5 મિનિટમાં આપણે આ જ વસ્તુ લાઈવ બતાવીશું કે આની એન્ટ્રી કેવી રીતે